સમાચારની શરૂઆત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી છે. આ સાથે ભાભરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે તો દાંતામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકા અને દાંતામાં વધુ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે. બજારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો વરસાદની રીએન્ટ્રીને થી લઈને બનાસકાંઠાના ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા. તો છેલ્લા 24 કલાકમાં પણ બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી રહી છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાભરમાં 4 ઇંચ વરસાદ, દાંતામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાના દાંતામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તો આ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે વરસાદની રીએન્ટ્રીને બનાસકાંઠાના ખેડૂતોએ વધાવી. તો બીજી તરફ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના તમામ તાલુકામાં દાંતામાં વધુ વરસાદ નોંધાયો છે. તો દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો. ભાભરમાં 4 ઇંચ વરસાદ, તો દાંતામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં પણ બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી છે. વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તો દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાના દાંતામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં પણ બનાસકાંઠામાં મેઘમહેર જોવા મળી છે. ભાભરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં દાંતામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. આ સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે. વરસાદી પાણી વહેતા થયા છે રસ્તા પર. તો જિલ્લાના તમામ તાલુકામાં દાંતામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વરસાદને લઈને વરસાદનું જોર છે તે રાજ્યભરમાં યથાવત રહેવાનું છે અને ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે કે હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ જે છે તે વરસાદનું જોર જે છે તે હજુ પણ યથાવત રહેવાનું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સમગ્ર રાજ્યમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ગઈકાલે પણ ઝરમર વરસાદ જે છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસ્યો હતો. પરંતુ જો વાત કરવામાં આવે તો આજે નવી આગાહી સામે આવી છે. આ નવી આગાહી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે થઈને ખાસ કરવામાં આવી છે. જેમાં વાત કરવા આવે તો સૌથી વધારે વરસાદ જ્યાં પડવાનો છે તેની આપણે પહેલાં વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી આ બધી જગ્યા ઉપર જે કહેવાય છે કે ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે. સાથે જો વાત કરવામાં આવે તો અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ અને જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની આપણે વાત કરીએ તો ત્યાં પણ ભારે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થશે અને ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી જે છે તે ખાસ કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. સાથે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં સૌથી વધારે વરસાદ વરસશે અને દાદરા નગર હવેલીમાં પણ વધારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. હવે તો કઈ જગ્યાએ ક્યાં ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો પહેલાં તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે અત્યારે હાલ ચાલી રહી છે આ સિસ્ટમ શિયર ઝોન સક્રિય થતાની સાથે જ ભારે વરસાદ જે છે તે પડતો હોય છે. ત્યારે અત્યારે હાલ આ સાયક્લોનિક સિસ્ટમના લીધે થઈને રાજ્યની અંદર વરસાદ વરસી રહ્યો છે અને આગામી 4 થી 5 દિવસ પણ ભારે વરસાદ વરસશે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર અને ખેડા, આણંદની આપણે વાત કરીએ
કરીએ તો આજે મધ્ય ગુજરાતમાં પણ આ પ્રમાણે ઝરમર વરસાદથી લઈને ગાજવીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. આગળની જો આપણે વાત કરીએ તો ગાંધીનગર, અરવલ્લી, ખેડા સહિત દ્વારકા, મોરબી અને જામનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે. સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને પણ ખાસ સૂચના અને સૂચનો આપી છે. અને હવામાન વિભાગે જણાવ્યું છે કે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનો જે છે તે ફૂંકાઈ શકે છે. સાથે જો વાત કરવામાં આવે તો આગળના 4 થી 5 દિવસની આપણે વાત કરીએ તો જે પ્રમાણે આગળના 4 થી 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ 5 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જે છે તે આપ્યું છે. જી બિલકુલ, જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લીના ભિલોડા હોસ્પિટલમાં આગની ઘટના બની છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દ્રષ્ટ હોસ્પિટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગને કાબૂમાં લેવાના સ્થાનિક લોકોના પ્રયાસ, જે બાદ સદનસીબે હોસ્પિટલ બંધ થતા કોઈ જાનહાનિ થઈ નથી. મોડાસા ફાયર ફાઈટરને પણ જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી. તો અરવલ્લીના ભિલોડાની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જે બાદ શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા અફરાતફરી મચી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલ બંધ કરવામાં આવી હતી અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટના પગલે સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા. આગને કાબૂમાં લેવાના પ્રયાસો સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, અરવલ્લીના ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલમાં વહેલી સવારે આગની ઘટના બની હતી, શું માહિતી? બિલકુલ સ્મિતા, વાત કરીએ તો ભિલોડાની દ્રષ્ટિ હોસ્પિટલ છે તેમાં આગની ઘટના સામે આવી છે. દ્રષ્ટિ હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. આગની ઘટનાને લઈને મોડાસા ફાયર ફાઈટરની ટીમને કોલ આપવામાં આવ્યો છે. સદનસીબે હાલ કોઈ મોટી જાન